નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગાયની ભાવ ખર્ચ માટેની જે સહાય યોજના છે તેના વિશે માહિતી મેળવીશું. તે પહેલાં જો આપણી આ યુટ્યુબ ચેનલ ઉપર નવા આવેલા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલ બેલ આઇકોન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી, જેથી કરી આપણી ચેનલ ઉપર જ્યારે પણ અવનવી માહિતી મૂકવામાં આવે ત્યારે તે માહિતીના વિડીયોનું નોટિફિકેશન તમારા મોબાઈલ ઉપર મળી જાય. તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક. તો મિત્રો, ગાય નિભાવ ખર્ચ સહાય યોજના, જેમાં રૂપિયા 10,800ની સહાય મેળવો દર વર્ષે. જી હા મિત્રો, ગાય નિભાવ ખર્ચ માટેની સહાય યોજના છે તેમાં રૂપિયા 10,800ની સહાય દર વર્ષે મળવાપાત્ર થાય છે અને આ યોજના અન્વયે ઓનલાઈન ફોર્મ ભરવાનું હાલમાં ચાલુ છે. તો યોજનાની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો, જેથી કરી અને જો તમે પણ આ ગાયની ભાવ ખર્ચ માટેની સહાય યોજનાનો લાભ લેવા માગતા હોય તો તેના વિશેનો ખ્યાલ આવી જાય. તો ચાલો હવે આપણે વિગતવાર માહિતી જોતા જઈએ. તો મિત્રો, આત્મા વિભાગની આ યોજના છે અને યોજનાનું નામ છે દેશી ગાયની ભાવ ખર્ચ સહાય યોજના અને આ ખેડૂત પોર્ટલ ઉપર હાલમાં આ યોજના ઉપલબ્ધ છે. આગળ મિત્રો આપણે જોઈએ કે આ યોજનામાં મળવાપાત્ર સહાય કેટલી. તો દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને એક ગાયના નિભાવ ખર્ચ પેટે રૂપિયા 900 પ્રતિ માસ લેખે વાર્ષિક રૂપિયા 10,800ની સહાય મળવાપાત્ર થાય છે. એટલે કે મિત્રો, જે ખેડૂત મિત્રો જે દેશી ગાય આધારિત સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી કરતા હોય તેવા ખેડૂતને એક ગાયના નિભાવ ખર્ચ પેટે 900 રૂપિયા પ્રતિ માસ સહાય મળવાપાત્ર થાય છે અને આમ 900 રૂપિયા પ્રતિ માસ લેખે વાર્ષિક રૂપિયા 10,800ની સહાય મળવાપાત્ર થાય છે. તો હવે આપણે જોઈએ કે આ સહાય કેવી રીતે મળવાપાત્ર થશે. તો મંજૂર થયેલ લાભાર્થીઓને રૂપિયા 900 પ્રતિ માસ લેખે ત્રિમાસિક 2,700 એટલે કે 2,700ના હપ્તાની રકમ તેઓના બેંક એકાઉન્ટમાં સીધી RTGS અથવા તો DBTથી જમા થશે. તો જે લાભાર્થીની આ સહાય અરજી મંજૂર થશે તે લાભાર્થીઓને રૂપિયા 900 પ્રતિ માસ લેખે દર 3 મહિને 2,700 રૂપિયાના હપ્તાની રકમ તેઓના બેંક એકાઉન્ટમાં RTGS કે DBTના માધ્યમથી ડાયરેક્ટ તેઓના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. ત્યારબાદ મિત્રો આપણે જોઈએ કે આ યોજનાનો લાભ લેવા માટે જરૂરી આધાર પુરાવા કયા, એટલે કે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો મિત્રો, આ યોજનાનો લાભ લેવા માટે આપણે સૌપ્રથમ આધાર કાર્ડની નકલની જરૂરિયાત રહેશે. આ ઉપરાંત મિત્રો રેશન કાર્ડની નકલની જરૂરિયાત રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો કેન્સલ કરેલ ચેકની જરૂરિયાત રહેશે. ત્યારબાદ આગળ જોઈએ તો ગામ નમૂના નંબર 8અની નકલ. આ ઉપરાંત જો સંયુક્ત ખાતું હોય તો અન્ય ખાતેદારોની સંમતિ પત્રકની પણ જરૂરિયાત રહેશે. સાથોસાથ મિત્રો જે ગાયને લગાવેલી ટેગ હોય તે ટેગનો નંબર અને તે ગાયને લગાવેલ ટેગ સાથેનો એક પોસ્ટકાર્ડ સાઇઝનો ફોટાની પણ જરૂરિયાત રહેશે. તો આમ જે દેશી ગાયના નિભાવ ખર્ચ પેટેની સહાય યોજના છે તેનો લાભ લેવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂરિયાત રહેશે. હવે આપણે જોઈ લઈએ કે આ યોજના અન્વયે લાભ લેવા માટે ફોર્મ ક્યાં ભરવું અને ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ. તો મિત્રો, આ ખેડૂતની વેબસાઇટ પર જઈ અને ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. અને જો તમે ઓનલાઈન ફોર્મ ન ભરવા માગતા હોય તો તમારા ગામના VC એટલે કે વિલેજ કમ્પ્યુટર એન્ટરપ્રેન્યોર, જે તમારો ગ્રામ પંચાયતનો કમ્પ્યુટર ઓપરેટર હોય, તેની પાસે જઈને પણ આ તમે ફોર્મ ભરાવી શકો છો. અથવા તો તમારા નજીકના કોઈ CSC સેન્ટરમાં જઈ કે પછી જ્યાં ઓનલાઈનની સુવિધા હોય ત્યાં પણ આ ફોર્મ ભરી આપવામાં આવશે. તો આઈ ખેડૂતની વેબસાઇટ આપણે જોઈ લઈએ. તો અહીં આપણે આઈ ખેડૂતની વેબસાઇટની લિંક આપેલી છે. આ ઉપરાંત આ લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું. તો આઈ ખેડૂતની વેબસાઇટની લિંક તમે જોઈ શકો છો, iKhedut.gujarat.gov.in. આ વેબસાઇટ પર જઈ અને તમે તમારી જાતે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરથી ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેનો આપણે અગાઉ પણ એક વિડીયો બનાવેલો છે અને તેમ છતાં જો જરૂર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો, તો આપણે તેના વિશેનો સેપરેટ એક વિડીયો બનાવીને પોસ્ટ કરી દઈશું. ત્યારબાદ મિત્રો આપણે જોઈ લઈએ કે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ. તો 27/5/2022 એ આ યોજનાનો લાભ લેવા માટે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ છે. આ ઉપરાંત મિત્રો આપણે અહીંયા હેલ્પલાઇન નંબર પણ આપેલો છે. તો હેલ્પલાઇન નંબર છે 1800-180-1551. આ નંબર ઉપર કોલ કરી અને યોજના વિશેની વધુ માહિતી મેળવી શકાય છે.
તો હવે મિત્રો હું આપને જે આઈ ખેડૂત પોર્ટલ છે ત્યાં તેનો ઇન્ટરફેસ કેવો છે તે તમને બતાવી દઉં, તો ચાલો તમને બ્રાઉઝર પર લઈ જઉં છું। તો મિત્રો બ્રાઉઝર પર આવી ગયા પછી તમે સૌપ્રથમ આઈ ખેડૂત ખોલશો એટલે આ પ્રમાણેનો મેસેજ એક જોવા મળી જશે, જેને ક્લોઝ કરી અને તમારે અહીંયા જે ઉપર યોજનાઓનું એક મેનુ જોવા મળે છે તે યોજનાઓના મેનુ ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું તમે યોજનાઓના મેનુ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારે એક નવા ટેબમાં વિન્ડો ખુલી જશે જેમાં તમને આ પ્રમાણેની સ્ક્રીન જોવા મળી જશે। હવે આ સ્ક્રીનમાં મિત્રો આપણને અહીંયા વિભાગવાઇઝ અલગ અલગ યોજનાઓ જોવા મળશે, આ ઉપરાંત અન્ય યોજનાઓ છે। તો અન્ય યોજનાઓમાં જે પહેલા નંબરનું છે આત્માની પ્રાકૃતિક કૃષિ યોજનાઓ, જેની સામે રહેલ અરજી કરવા અહીં ક્લિક કરો, તેના ઉપર આપણે ક્લિક કરી દેવાનું રહેશે। અને જેવા આપણે તેના ઉપર ક્લિક કરશું એટલે નવો એક ટેબ ખુલી જશે અને આ પ્રમાણેની સ્ક્રીન તમને જોવા મળી જશે। તો આ સ્ક્રીનમાં તમે અહીંયા ક્રમ નંબર એક ઉપર પહેલાં જ તમે જોઈ શકો છો કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચમાં સહાય આપવાની યોજના 2022-23। તો અહીંયા આ પ્રમાણે તમે આ યોજના જોઈ શકો છો અને તેની બાજુમાં તેનું જે સહાયનું ધોરણ છે જે આપણે આગળ જોઈ ગયા તે મુજબ લખાયેલ છે કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂત કુટુંબને એક ગાય માટે નિભાવ ખર્ચ અર્થે ₹900 પ્રતિમાસ એટલે કે ₹10,800ની વાર્ષિક મર્યાદામાં સહાય મળવાપાત્ર થાય છે। અને તેના માટે અરજી કરવા માટે અહીંયા અરજી કરવાનું બટન છે, તે અરજી કરવાના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। તો આ યોજના અન્વયે તારીખ 13/5/2022થી ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયેલું છે અને તેના ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ 27/5/2022 છે। તો હવે આપણે આગળના વિડીયોમાં જોઈશું કે આ યોજનાનું ફોર્મ ભરવા માટે શું શું વિગતો દાખલ કરવામાં આવે છે। તો મિત્રો આશા રાખું કે દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતને જે ગાયના નિભાવ ખર્ચ માટેની આ યોજના છે તેના વિશે ખ્યાલ આવી ગયો છે। આ ઉપરાંત મિત્રો જમીન રેકોર્ડ, દાખલાઓ, સરકારી યોજનાઓ, સરકારી ભરતી, આધાર કાર્ડ અને બીજી ઘણી બધી અન્ય ઉપયોગી માહિતી માટે આપણી વેબસાઇટ trigujarati.com ની મુલાકાત લેતા રહેજો। સાથોસાથ આપણી ટેલિગ્રામ ચેનલ પણ છે, તો તમે અહીંયા ટેલિગ્રામ ચેનલની લિંક પણ જોઈ શકો છો અથવા તો તમારા મોબાઈલમાં ટેલિગ્રામ ખોલી અને ટ્રિક ગુજરાતી સર્ચ કરશો તો આ પ્રમાણેની ટેલિગ્રામની ચેનલ તમને જોવા મળી જશે। તો જો તમને ઉપયોગી લાગે તો તમે ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો અને જોઈન થવું એકદમ ફ્રી છે। તો મિત્રો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, મિત્રો સાથે શેર કરજો, જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી રજા લઉં, જય હિન્દ, વંદે માતરમ।